તો નિલેશભાઈ અમારો ફોન કાપી દીધો છે, વધુ જવાબ નથી આપવા માંગતા. પરંતુ આપ જુઓ, આજે ત્રણ ટેકેદારો છે, એક કાર્યકર હતા અને બીજા તેમના સંબંધી હતા, તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને અત્યારે દલીલો થઈ હતી. તેમણે થોડો સમય માંગ્યો છે, 11:30 નો સમય પણ થઈ શકે છે. આ સમગ્ર બાબત છે તેના ઉપરથી પડદો ઉચકાતા, પરંતુ હાલ શંકાની જે સોય છે તે નિલેશ કુંભાણી તરફ પણ જઈ રહી છે. તો નિલેશ કુંભાણીના વકીલ જમીર શેખ અમારી સાથે ફૂલલાઇન પર જોડાઈ ગયા છે. જમીરભાઈ, આપનું સ્વાગત છે. શું દલીલો કરવામાં આવી આપના તરફથી? જો દલીલોની પીડીએફ આપને જોઈએ તો હું આપી દઉં. લેખિત દલીલ મેં રજૂ કરી છે, એમાં મેં કહ્યું છે સ્પેસિફિકલી બે ત્રણ મુદ્દા મહત્વના છે તે આપને હું કહી દઉં છું. બીજેપી તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે ટેકેદારોએ કલેક્ટર ઓફિસમાં આવીને કલેક્ટર સાહેબની રૂબરૂ આવીને એવું કહ્યું છે કે આ સહી અમારી નથી. એના જવાબમાં અમને એવું કહ્યું છે કે સેક્શન 70 એવિડન્સ એક્ટ પ્રમાણે જે જજ હોય ઇન ધીસ કેસ કલેક્ટર સાહેબ, એ જાતે બે સિગ્નેચર સામ સામે મૂકીને કમ્પેરિઝન કરી શકે, ખબર પડી જશે એક્સપર્ટ ઓપિનિયન એમનો હોય. કોઈ ફોર્જરી નથી, એમની જ સહી છે, ખબર પડી જશે. બીજી વાત કે આવીને કહી ગયા કે અમારી સહી નથી, એમાં મારી રજૂઆત એવી છે કે ઘણા સાક્ષીઓને પોલીસ મેજિસ્ટ્રેટ રૂબરૂ હાજર કરીને સ્ટેટમેન્ટ અપાવડાવે છે 164 સીઆરસી. કારણ કે પોલીસની સામે આપેલો સ્ટેટમેન્ટ બહુ માન્ય ગણાતું નથી, એની ક્રેડિબિલિટી ઓછી હોય છે, એટલે મેજિસ્ટ્રેટ રૂબરૂ પહેલાથી નિવેદન અપાવડાવે છે. પણ સુપ્રીમ કોર્ટે એમાં એવું કહ્યું છે કે જો એ વ્યક્તિને ભયમાં મૂકીને લાવવામાં આવ્યો હોય ને જજ સાહેબની રૂબરૂ સ્ટેટમેન્ટ આપે અને પછી બહાર જાય અને પેલો બહાર જે ભયમાં રાખતો હોય તે માણસ ત્યાં જ બહાર ઊભો હોય તો એ સ્ટેટમેન્ટ ગ્રાહ્ય રાખી શકાય નહીં. અમારા કેસમાં આજે ચાર ટેકેદારો જજ સાહેબની રૂબરૂ આપીને સ્ટેટમેન્ટ આપીને ગયા, એમને કોઈ ભયમાં મૂકીને લાવેલું કે વિધાઉટ ફ્રી કોઈ ભયમાં રાખ્યા વગર જાતે સ્વેચ્છાએ આવેલા ફ્રી એન્ડ ફેર એમનું સ્ટેટમેન્ટ હતું, એ બહુ મહત્વની વાત છે. બિલકુલ. કેટલા વાગ્યા સુધીમાં આ સમગ્ર પિક્ચર છે તે ક્લિયર થઈ જશે? હું તમને 2 મિનિટમાં વાત કરું છું. ટેકેદારને જે ટેકેદારોએ સહી કરેલી એ ટેકેદારોને અત્યારે અમે કલેક્ટર ઓફિસમાં લઈ જઈએ છીએ, પછી વાત કરીએ. ટેકેદારો ત્યાં પહોંચી ગયા છે? હા જી, બિલકુલ. આભાર.